સુરતના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પહોંચેલો ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે। ટેમ્પોની કેબિનમાં આગ લાગી ગઈ હતી। આગ લાગતાની સાથે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કર્મચારીઓની સમયસૂચકતાને પગલે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આમ તો પેટ્રોલ પંપ ઉપર આગ લગાડવાની ઘટના હોય તો એ ચિંતાનો વિષય બની જતો હોય છે, પરંતુ જો આ આગ કોઈ ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં લાગી હતી અને ભેસ્તાનના પેટ્રોલ પંપ ઉપર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પહોંચ્યો હતો। ટેમ્પોમાં ડીઝલ ભરતી વખતે આગ લાગવાની શરૂ થઈ હતી, તેનાથી નાસભાગ મચી ગઈ હતી। એચપી ગેસ ભરેલો ટેમ્પો ડીઝલ ભરાતી વખતે આગળના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો, જેને લઈને ટેમ્પો ચાલકે તે સમજી ગયો હતો અને તાત્કાલિક અસરથી આપને પેટ્રોલ કંટ્રોલમાં લાવવા માટે આવી હતી। ત્યારે એક કર્મચારીએ ડર્યા વગર હિંમતભેર ફાયર સેફટી માટેના જે સાધન હતું તેનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો। પરિણામે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં વધુ આગ પ્રસરી ન હતી। વિનાયક જાદવે જણાવ્યું હતું કે સવારના સમયે આ ટેમ્પો આઈસર આવ્યો હતો, ત્યારે અચાનક કેબિનમાં આગ લાગી ગઈ હતી, જેથી અમારી પાસે ફાયર સેફટીના સાધનો છે તેનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો। जो समयसर काबू मेळवायो न होत तो मोटी दुर्घटना सर्जाई होत, कारण के एचपी गैसनी आ गाड़ी आ बधा ज बाटला भरेला हता, जेथी आग वधु लागी गई होत तो परंतु अमारा कर्मचारीनी नजर पड़ता मोटी दुर्घटना टळी गई छे।